અને વાત કરીએ હવે ઠંડીના ચમકારા વિશે. રાજ્યભરમાં હવે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં હવાના હળવા દબાણને વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળિયું વાતાવરણ છવાયું છે. લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો છે. કચ્છના નલિયામાં આજે તાપમાનનો પારો 5 ડિગ્રી સુધી નીચે ઉતર્યો. રાજ્યભરમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે. ઠંડીના ચમકારાના પગલે લોકો ઠૂઠવાઈ રહ્યા છે. સવારે ઠંડા પવન ફૂંકાવાથી તેમજ પવન વાવાઝોડાની અસરના કારણે પણ રાજ્યમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અમદાવાદીઓ કેવી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા પ્રતિક. પ્રતિક, અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારથી પવન ફૂંકાવાની સાથે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ચિરાગ, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે અને આ જ કારણથી શહેરીજનો પણ હવે ગુલાબી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. કારણ કે ઉત્તર પૂર્વના ઠંડા પવનો ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા છે અને આ જ કારણથી ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. મોટાભાગના જે શહેરોની વાત કરવામાં આવે તો તેનું તાપમાન છે તે 17 થી 18 ડિગ્રી પહોંચ્યું છે અને લઘુત્તમ તાપમાન ઘટવાના કારણે રાજ્યભરમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ બીજી તરફ જે રીતે અરબી સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે અને આ જ કારણથી અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ સક્રિય થઈ રહી છે, લો પ્રેશર સક્રિય થઈ ગયું છે. પવન વાવાઝોડું હતું તે ભલે સોમાલિયા તરફ ફૂંકાઈ ગયું હોય, પરંતુ ત્યાર બાદ વધુ એક જે કહી શકાય કે કેરાલા કોસ્ટ પર એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે અને આ લો પ્રેશર આગામી દિવસોમાં ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડું બની શકે છે. પરંતુ હાલ ઉત્તર પૂર્વના ઠંડા પવન ગુજરાતભરમાં ફૂંકાઈ રહ્યા છે, ત્યારથી ગુજરાતભરમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આ જ કારણથી જે મોટાભાગના જે શહેરો છે ત્યાંનું લઘુત્તમ તાપમાન 17 થી 18 ડિગ્રી પહોંચ્યું છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદ, ધન્યવાદ, તમામ જાણકારી બદલ. ઠંડીનો અહેસાસ ગુજરાતમાં ચોક્કસ થવાનો શરૂ થઈ ચૂક્યો છે.